नमस्कार राष्ट्रने समर्पित ओटीटी इंडिया में आपनु स्वागत छे। खबर नहीं सरकारे वावाजोड़ानो सर्वे क्या कर्यो, कारण के सर्वे तो पूरो थई गयो पण हजु पण अनेक विस्तारो एवा छे के ज्या तंत्र ए डोकावा पण नथी आव्यो। एवुं ज एक धारी तालुकाना हिमखीबड़ापरा विस्तार में अनेक परिवारो हाल बेघर बन्या छे। કોઈ અમારા છોકરાઓને ખવડાવું, હું તૈણ તૈણ અમારા વિકલાસ વાળા છોકરા છે, કોઈ પૂછવા નથી આવ્યા, કોઈ કહેવા નથી આવ્યા, ક્યાં અમારા દૂધમાં હોતા છે। અમરેલી જિલ્લાના ધારીનો એ હિમખીબડાપરા વિસ્તાર કે જ્યાં વાવાઝોડાથી મકાનની છત માત્ર પડી જ નહોતી ગઈ, લોકો બેઘર બની ગયા। વાવાઝોડું ગયું તેને પણ હવે તો એક મહિનો થવા આવ્યો, પરંતુ તબાહીની જગ્યાએ હજુ પણ તબાહી જ છે। લોકો પોતાના વિસ્તારોનો પણ સર્વે થવાની રાહ જોતા જ રહ્યા અને સર્વે પૂર્ણ પણ થઈ ગયો, છતાં અહીં તો ચકલું ફરક્યું નથી। 20 જેટલા મકાનો સંપૂર્ણ તબાહ થઈ ગયા। જાણે હજુ મકાન બનાવવાની શરૂઆત કરવાની હોય અને પથ્થરના ઢગલા કર્યા હોય તેવું લાગી રહ્યું છે। હવે લોકો બેઘર થઈ જતા વૃક્ષોને પોતાની છત બનાવી જીવન ગુજારી રહ્યા છે। તો શું તંત્રને આ વિસ્તારમાં સર્વે કરવાનું ભૂલાઈ ગયું હશે? એક પરિવારમાં તો એક માતાને 3 સંતાનો છે અને એ પણ એક વિકલાંગ અને માનસિક અસ્વસ્થ। ઘર વિહોણા પરિવારને પોતાના બાળકોને સાચવવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। કોઈ મુલાકાતે આવ્યા નથી, આ વાવાઝોડું આવ્યું એમાં અમે આખી રાત એમના મારા છોકરાઓને લઈને જ્યાં છીએ, અમે આવું મરવામાંથી જીવા છીએ, આમ કોણ અવાજ સાંભળે અહીંયા અમારો, અને કોઈ નથી, અમે અહીંયા આખી રાત એમના પીડા છીએ, એના વીહ જમણ ક્યાં કોઈ પૂછવા આવ્યું નથી કે કોઈ અમારા આ છોકરાઓને ખવડાવું, હું તૈણ તૈણ અમારા વિકલાસ વાળા છોકરા છે, કોઈ પૂછવા નથી આવ્યા, કોઈ કહેવા નથી આવ્યા, ક્યાં અમારા દૂધમાં હોતા છે, હું ખાઈ હું પી અમારે શું કરું, અમારું મકાન પડી ગયું છે, બધું વસ્તુ ભાંગી ગઈ છે, બધું થઈ ગયું છે, પણ હવે આખો બિયાન ખાઈ છીએ, બેઠા છીએ, અમે અમારી પરિસ્થિતિ એવી છે, કોઈ મુલાકાત લેવા જ આવ્યા નથી, કોઈ પૂછવાય આવ્યા નથી, કોઈ જોઈ જોઈને બિયા જાય છે, મત દેવા તૈયાર આવ્યો, કો ધક્કા ખાય કે અમને મત દેજો, અમને મત દેજો, ત્યાંની પરિસ્થિતિ હાવ ખરાબ છે, હાવ બધું પડીને પાવન થઈ ગયું, હાવ મકાન હાવ કાંઈ નહીં, ખાલી ઝૂપડું કરીને દઈએ છીએ અમે। તબાહી એટલી ભયંકર હતી કે જે જોતા આપણી આંખમાં પણ પાણી આવી જાય। લોકોની દુર્દશા જોઈ ઓટીટી ઇન્ડિયાની ટીમ અહીં આવી પહોંચી। અમે અહીંના લોકો સાથે વાત કરી ત્યારે લોકોએ પોતાની વેદના વર્ણવી। ચૂંટણી આવે તો મત માંગવા 10 વખત આ સ્લમ વિસ્તારમાં ધક્કા ખાવાવાળા લોકો આજે ખરેખર પ્રજાને જરૂર છે ત્યારે જ આવ્યા નહીં। અરે મુલાકાત અને મદદ તો દૂરની વાત, માત્ર સર્વે કરવા આવ્યા હોત તો પણ લોકો સરકારની સહાયની આશા રાખી શકત। લોકો પાસે આજે રહેવા છત નથી તો પેટની અગ્નિ ઠારવા અન્નનો દાણો મેળવવા પણ લોકો વલખા મારે છે। અનેક ઘરના પતરા ઉડ્યા, અનેકની છત જમીન દોસ્ત થઈ, તો અમુક ઘર પર તો જાણે છત હતી જ નહીં તેવી હાલત થઈ ગઈ। પાણીમાં પલળીને પૂઠું વળી ગયું હોય એમ નળિયાવાળી છત વળી ગઈ છે। બાપ દાદાની મહેનતથી ઊભી કરેલી મિલકત એક જ ઝટકે ધ્વંસ થઈ ગઈ। ઘર ગુમાવી ચૂકેલા છોકરાએ નિમાણા થઈને બેસી રહ્યા છે। ફળિયામાં વૃક્ષના છાંયે ગાર લીપીને ચૂલો બનાવ્યો છે, જેમાં જે મળે તે રાંધીને પેટનો ખાડો પૂરી લે છે। ત્યારે વોટ માંગવા આવતા આ નેતાઓ પોતાની માણસાઈ ભૂલી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। નામ રાજુભાઈ છે, રાજુભાઈ હમજુભાઈ વગેરે જીવો કોઈ જાન દીધી, મેં પડી જશે, બધું પડી ગયું છે, બધું પછી આવું પાઉન થઈ ગયું છે, મેં બહાર ઉઠતા છીએ અને ક્યાંય પડી જશે, છોકરા 2 ગાડા છે, 1 ગાનો છે, 2 વિકલાવા છે, કોઈ જાન દીધું નથી, મટાને જોડીને આવીને પૂકી જાય, ગાળો મત જો જોડે પૂકી જાય, અમે દઈ છીએ, અમારે કાંઈ જોવા આવ્યો નહીં, કોઈ આમું જોયું છે। ધારીનો આ વિસ્તાર અત્યંત ગરીબ અને સ્લમ છે,
જ્યાં લોકોને મજૂરી કરી અને થોડું ઘણું કમાય છે, ક્યારેક તો કામ પણ નથી મળતું. હવે તેની પાસે ઘર નથી અને સરકારી સહાય પણ મળવાની નથી, કેમ કે સર્વે તો પૂર્ણ થઈ ગયો. સરકારે સહાય જાહેર તો કરી છે, પણ આ સહાય ખરેખર જેમને મળવી જોઈએ તેવા છેવાડાના ગામ સુધી તો પહોંચી જ નથી. તો અહીંના સામાજિક કાર્યકર વનરાજભાઈએ ઓટીટી ઇન્ડિયાના માધ્યમથી સરકારને આ બેઘર બનેલા લોકોને સહાય આપવા રજૂઆત કરી. મારું નામ વનરાજભાઈ છે અને ધારી તાલુકાના હરિપરાના પેટાપરા હિમખીમડી વિસ્તાર છે, જ્યાં અતિ ગરીબ અને સ્લમ લોકો રહે છે. હાલ તોકતે વાવાઝોડું જે આવ્યું તેમાં લોકોના 10-12 મકાન ધરાશાયી થયા છે. એમાં સાવ ગરીબ અને મજૂર અને મધ્યમ વર્ગ રહે છે, પણ હાલ અત્યારે આ લોકોને રહેવા માટે મકાન કે આશરો નથી, તો એ લોકો પોતાના માટે રહેવામાં ફળિયાની અંદર રહેવા માટે મજબૂર થઈ ગયા છે. ઝાડવાનો છાંયો ગોતે છે અને તંત્ર દ્વારા અહીંયા કાંઈ પણ જાતની કોઈ નોંધ લેવામાં આવી નથી અને હાલ આ લોકો પાસે ખાવાની કે કાંઈ પણ જાતની રહેવાની વ્યવસ્થા નથી. સરકારે જે સહાય જાહેર કરેલી છે તેને હું સામાજિક કાર્યકર તરીકે આવકારું છું, પણ અહીંયા સુધી કાંઈ પણ જાતની કોઈ સહાય પહોંચતી નથી. તો સરકારને નમ્ર વિનંતી છે કે આપનું ધ્યાન દોરું છું કે આવા સ્લમ અને નાના મજૂર વિસ્તારની અંદર જ્યાં સહાય નથી પહોંચી છેવાડાના વિસ્તાર સુધી ત્યાં પહોંચાડવા નમ્ર વિનંતી કરું છું. ચોમાસુ હવે હાથ વેતમાં જ છે. ધારીના અનેક વિસ્તારોમાં તો વરસાદ શરૂ પણ થઈ ગયો છે, ત્યારે હજુ કેટલા દિવસ લોકો આમ વૃક્ષ નીચે જ નિર્વાહ કરશે? ઝાડને પોતાનું ઘર બનાવવા મજબૂર બનેલા પરિવાર આજે પણ સરકાર પાસે માત્ર છત ઊભી કરે એવી ભીખ માંગી રહ્યા છે. તો શું આવી ભયાનક મજબૂરી સાથે જીવન જીવી રહેલા લોકોની વ્યથા નેતાઓ કે સરકાર સમજશે ખરા? વધુ સ્પેશિયલ રિપોર્ટ માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા, પ્રગતિમાં હિન્દુસ્તાન.